દાનેરામાં આજે પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વેપારી એસોસિએશનના સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં વેપારીઓ દ્વારા શહેરમાં સ્વૈચ્છિક રીતે શનિવાર અને રવિવારનું લોકડાઉન રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીની બીજી લહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લગ્નની સિઝન પણ શરૂ થઈ રહી છે, જેથી સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા લગ્નમાં 50 માણસોની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેનું યોગ્ય રીતે પાલન થાય અને બજારમાં પણ દુકાનોમાં લોકોની ભીડ ના થાય તે માટે આજે વેપારીઓ સાથે વહીવટીતંત્રની બેઠક યોજાઈ હતી, જેમાં દાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં દાનેરા મામલતદાર, દાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને તમામ વેપારીઓના એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે જીવન જરૂરી ચીજવસ્તુ સિવાયની દુકાનોમાં સપ્તાહમાં શનિવાર અને રવિવાર બે દિવસ વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, તેમજ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા દરેક દુકાનમાં કામ કરતા વ્યક્તિઓના એન્ટીજન ટેસ્ટ માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેમાં ટેસ્ટ કરવા સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે, જે 7 દિવસ સુધી માન્ય રહેશે અને 7 દિવસ બાદ ફરી ટેસ્ટ કરાવી લેવાનો રહેશે. આ બાબતે તપાસ માટે તંત્ર દ્વારા ટીમો બનાવવામાં આવી છે, જે દુકાનો પર જઈને તપાસ કરશે તેવું પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. દાનેરા શહેરમાં અલગ અલગ જે વેપારી વર્ગો છે એમના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી તથા સામાજિક આગેવાનો સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે કોવિડ કેસો વધે નહીં એની તકેદારીના ભાગરૂપે તથા જે ગવર્મેન્ટની રસીકરણનો પ્રોગ્રામ ચાલુ છે તેના અમલ બાબતે આ જે પ્રતિનિધિઓ છે એમની સાથે બેઠક કરવામાં આવી. ઈચ્છીએ છીએ કે તમામ જે ધંધાકીય સ્થળો છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સનું ચુસ્તપણે પાલન થાય તથા તમામ વેપારીઓ અને એમના ત્યાં કામ કરતા કર્મચારીઓ ટેસ્ટિંગ કરાવી લે અને જે 45+ છે એ બધા વેક્સિનેશન કરાવી લે. એના માટે તેમને સમજૂત કરવામાં આવે કઈ જગ્યાએ ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે તેની વિગતો પણ તેમની સાથે શેર કરવામાં આવી છે તથા એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેનો નંબર એમની સાથે શેર કરવામાં આવ્યો છે. કોઈ પણ સામાજિક પ્રસંગનું આયોજન થતું હોય તો ત્યાં 50 કરતાં વધુ લોકો ભેગા થયાનું કોઈને પણ જાણ થાય તો આ કંટ્રોલ રૂમ નંબર ઉપર તે અંગેની જાણકારી કોઈ પણ નાગરિક આપી શકે છે, જેથી તંત્ર યોગ્ય કાર્યવાહી કરી શકે. આ ઉપરાંત નિયમિત રીતે લોકો ટેસ્ટિંગ કરાવે, માસ્ક બાબતે પણ પોતાના કર્મચારીઓ બાબતે દરેક વેપારી પોતે તકેદારી રાખે એના માટે એમને સમજૂત કર્યા છે અને એમને તમામ જે વિગતો છે એની જાણકારી આપી છે. આ ઉપરાંત RS હોસ્પિટલ ખાતે એક કોવિડ કેર સેન્ટર પણ સ્થાનિક કક્ષાએ ચાલુ કરવામાં આવ્યું છે. માન્ય કલેક્ટર સાહેબે મુલાકાત લીધીને ચકાસણી કરેલ છે. સ્થાનિક લોકોને સ્થાનિક કક્ષાએ જ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટેના પ્રયત્નો ચાલુ છે. કોઈ સામાજિક ધોરણે કોઈ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માંગતા હોય તો પોતાની જે સમાજની વાડી હોય કે હોસ્ટેલ હોય એ કરી શકે છે અને જે કન્ઝ્યુમેબલ્સ છે ડૉક્ટરની જે સુવિધા કે છે એ ગાઈડલાઇન્સ પ્રમાણે ઉપલબ્ધ થાય એના માટે અમે પ્રયત્નશીલ રહીશું. પોતે આગળ આવી શકે છે અને આવી સુવિધાઓ ઊભી કરી શકે છે. આ ઉપરાંત વેપારીઓ જે હાજર રહે એમણે સ્વૈચ્છિક લોકડાઉનની પણ વાત કરી છે તો તેઓ પોતે સ્વૈચ્છિક લોકડાઉન આજે 2 દિવસ છે એનું પાલન કરી શકે છે.